આ કોઠારા ગામના તળાવની બાજુમાં પ્રાચીન કૂવો છે, જેમાં ગામ લોકો કૂવાની ગરગડીમાં દોરડા ભરાવીને પાણી ખેંચે છે. એ દ્રશ્ય હવે જવલ્લે જ જોવા મળે. એક મિનિટ. પ્રાચીન
એ પ્રસંગે ભાઈ શ્રી પ્રફુલભાઈ સાવલા એમની આપણે વાત કરી કે આપની વચ્ચે જયંતિભાઈ જોશી સભાપ સાહેબ વક્તા છે, વિદ્વાન વક્તા છે, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ માનનીય ડૉક્ટર કાંતિભાઈ ગોર સાહેબ પધાર્યા છે અને બીજા વક્તાઓ પણ છે. પણ આપણે આ ખાસ કરીને આ સ્થાન પંચતીર્થીની રીતે જે મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો એના વિશે અને આપણું સ્વાગત કરવા માટે આપણા પ્રફુલભાઈ સાવલા સાહેબ અહીં પધારશે. પ્રફુલભાઈ સાવલા ઉભતું કોઠારા રૂરું ગામ જ્યાં શાંતિનાથ દાદા બિરાજતા એમને વંદન આરંભ. આજે કચ્છ ઇતિહાસ પરિષદના પધારેલા મહેમાનો કચ્છ યુનિવર્સિટીના આપણા કાંતિલાલભાઈ ગોર, જયંતિભાઈ સભાપ, ભગતસિંહ બાપુ જાડેજા, સાવનસિંહ બાપુ જાડેજા તથા સર્વે અધિકારીઓ પદાધિકારીઓ પધારેલ તથા અમારા ગામના જાડેજા સાહેબ, ધારામજી સાહેબ વગેરે પધાર્યા. અમારે અહીંયા પધાર્યા શ્રી કોઠારા કચ્છી દશા હોસ્પિટલ જૈન મહાજન આપનું હાર્દિક સ્વાગત કરે છે અને ફરી ફરી અમારા તીર્થમાં પધારશો એવી ભાવના સાથે અમારે કચ્છ ગુજરાતમાં બીજો નંબર છે, પહેલો આબુ ઢેલવાળા અને બીજો અમારો કોઠારા જૈન દેરાસર છે. એમાં કોતર કાવીગરી આવ્યું છે, પછી દેરાણી જેઠાણીના ભોખલા બી એક વિશેષતા છે અમારી દેરાસરની. આબુ ડેલવાળામાં માર્બલના બનેલા છે, અમારે અહીંયા પથ્થરના છે. તૈયાર રહેશું, ફરી ફરી પધારશો એવી ભાવના છે. ખાંદાન, જખાઉ, નલિયા, તેરા એ પાંચ ગામ છે અમારા પંચતીર્થીમાં આવે છે. એમાં અમારું કોઠારા બી ખાસ પંચતીર્થીમાં આવે છે. ઓગણીસો ને 18 સાલમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. તે જમાનામાં 4 વર્ષની અંદર 800 કારીગર રોજ કામ કરતા અને 4 વર્ષમાં સંકુલ પૂરો થયો છે. એની અંદર 16 લાખ કોડી તે જમાનામાં ખર્ચો થયો છે. તેમાં મેન વેલજી માલુ, શિવજી નરસિંહ અને કેશવજી નાયક એ 3 ટ્રસ્ટીઓ શ્રેષ્ઠીઓ મળી અને આ દેરાસર બનાવેલો છે. અને એની ભવ્યતા એવી છે કે આ કોતરણી તો ગુજરાતમાં તમે ક્યાં ફરી આવો, આના જેવી કોતરણી ક્યાંય નહીં મળે. ઊંચાઈમાં ગુજરાતમાં 2nd નંબર છે, 1st નંબર તારંગા અને 2nd નંબર કોઠારા. આજે 78 ફૂટની હાઇટ છે વચલી શિખર. કેટલા કેટલા ફૂટની? 78 ફૂટ. સાક્ષાત તીર્થંકર પ્રવર શાંતિનાથજી મહારાજ જેના મૂળ નાયક તરીકે વિરાજમાન છે, એવા જિનાલયમાં સહજ રૂપે પ્રવેશતા શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. આમ તો એમની સાથે બીજા પણ તીર્થંકરોની પ્રતિમા શ્રીજીઓ બિરાજમાન છે અને જે કોતરણી છે એમાં 16 વિદ્યાદેવીના ચિત્રો પણ મને જોવા મળ્યા છે, જેમાં રોહિણી છે, પછી અચ્છુક્તા છે, પછી જેને આપણે જ્વાલામાલિની કહીએ છીએ એ છે. એવી જ રીતે જે 16 આ જે વિદ્યાદેવીઓ ઉપરાંત બટુકનાથજીનું ઘણું મોટું સ્થાન હોય છે અને તમને દરેક ઠેકાણાથી મદદ મળી રહેશે. એમ કહ્યું છે કે અવસર પહેલે સંભાળીએ ગૌતમ નામ ગણેશ. ગૌતમ મુનિને આપ યાદ કરો અને આપણા કામ થાય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફલ દાતા. જેની પાસે 28 પ્રકારની લબ્ધિઓ રહેતી, 28 પ્રકારની હો અને એક એકથી ચડે એવી લબ્ધિઓ, જે અષ્ટાપદજી ઉપર સૂર્યના કિરણો પકડીને ઉપર જઈ શકતા અને ઉતરી શકતા એવા ગુરુ ગૌતમ, જે મહાવીર સ્વામીએ બધા જ લોકો માટે સમવસ્ત્રણ કર્યું
ત્યારે એ બધા જીવજંતુઓ હતા એની અંદર તો જેને બધા જ પ્રકારના એકેન્દ્રિયા બેન્દ્રિયા તિન્દ્રિયા ચતુરિન્દ્રિયા પંચેન્દ્રિયા આ પાંચ ઇન્દ્રિય વાળા જીવો એકેન્દ્રિય થી કરીને અને એનાથી પણ ઉપર કહું તો અસંપ્રજ્ઞાત બુદ્ધિ અને સંપ્રજ્ઞાત બુદ્ધિ એવા બધાય જીવો જે કઈ છે એને સમજણ પડે એ રીતે એમનું સમવસરણ